ખેડા જિલ્લાના ગર્તેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના મુદ્દે આજે ગર્તેશ્વર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। समग्र राज्य में कांग्रेस पार्टी द्वारा पेट्रोल डीजल ना वत्ता भाव अंगे सख्त विरोध साथ आवेदन पत्र आपवामां आवी रह्या छे। त्यारे आज ગર્તેશ્વર कांग्रेस समिति द्वारा ગર્તેશ્વર मामलतदार ने आज आवेदन पत्र आपवामां आव्युं हतुं। आवेदन पत्र में जणाव्या अनुसार समग्र देश दुनिया में छेल्ला 3 महीनाथी कोरोना वायरस की गंभीर महामारी चाली रही छे, तेवामां गुजरात में पण आ महामारी व्यापक बनी छे। कोरोना महामारी ना पगले भारत में लॉकडाउन करवामां आव्युं हतुं। समग्र धंधा उद्योग बंद रहेवाना कारणे गरीब अने मध्यम वर्गनी आजीविका बंद थई गई हती। तेवामां वर्तमान अत्यंत कपरा संजोगोमां प्रजाजनोनी हालत अत्यंत कफोड़ी बनी छे। वर्तमान समयमां पेट्रोल डीजलना वधता भाव माटे कांग्रेस पार्टीए सखत विरोध नोंधाव्यो हतो अने जो आगामी समयमां पेट्रोल डीजलनो भाव वधारो पाछो खेंचवामां नहीं आवे तो जलद आंदोलननी चीमकी आपवामां आवी हती। राकेश मकवाणा, जेडएस टीवी, खेड़ा। જ્યારે આજે એક કોરોના જેવી મહામારી ફેલી હોય ત્યારે આખું વિશ્વ એમાં આપણો ભારત દેશ અને એમાં આપણું ગુજરાત, જ્યારે આ ગુજરાત મધ્યમ વર્ગ હોય, ગરીબ હોય કે ગમે તે હોય, બધાને અસર કરી હોય, ત્યારે આજે કેન્દ્રમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે ભાવ ડીઝલના હોય, પેટ્રોલના હોય, ગમે તે વસ્તુના ભાવ હોય, આજે તમે આસમાને જોજો અને ડીઝલના ભાવમાં તો આજે જે ખરેખર માજા મેળવી છે અને જે આજે 70 વર્ષમાં જે નહોતું બન્યું એ આજે ખરેખર બન્યું હોય અને આજે જે ભાવ વધારે હોય, ત્યારે અમારે આ પ્રદેશ સમિતિ અને કોંગ્રેસ સમિતિ ગર્તેશ્વર તાલુકો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ ખરેખર આ ભાવ વધારે છે એને ટૂંક સમયમાં જો પાછો નહીં લે તો ઓનાથી પણ મોટું આંદોલન અમે કરવા જઈ રહ્યા છીએ। અમે અત્યારે મંજૂરી મળી પણ અમને અત્યારે મંજૂરી કોઈ પ્રશાસન આપતું નથી, કારણ કે આજે કોરોના જેવી મહામારી ચાલતી હોય અને એનો ખરેખર ભારતીય જનતા પાર્ટી ગેરલાભ ઉઠાવે છે અને અમે રસ્તા પર ઉતરીએ તો પણ ગુનો લાગે છે અને ખરેખર અત્યારે જનતા પીસાયેલી આવી વસ્તુ જ્યારે આ બનતી હોય ત્યારે અમે એક જ વસ્તુ કહેવા માગીએ છીએ, ખરેખર જનતાને હેરાન ના કરો અને ખરેખર ખોટું છે બસ।